એની પહેલી ખાલી જગ્યા છે ગુજરાતની વિધાનસભામાં સભ્ય સંખ્યા ખાલી જગ્યા છે સર એનો જવાબ મને આવડે છે હું એનો જવાબ આપું છું ગુજરાતની વિધાનસભામાં સભ્ય સંખ્યા 182 છે સાચું તમારો જવાબ સાચો છે બીજી ખાલી જગ્યા રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને ખાલી જગ્યા કહે છે એનો જવાબ હું આપીશ રાજ્યની ધારાસભાના ઉપલા ગૃહને વિધાન પરિષદ કહે છે સાચું ખાલી જગ્યા ત્રણ ગુજરાતની વિધાનસભા ભવનનું નામ ખાલી જગ્યા છે સર આ ખાલી જગ્યા મને ખબર છે હું એનો જવાબ આપું છું ગુજરાતની વિધાનસભા ભવનનું નામ વિઠ્ઠલભાઈ પટેલ ભવન છે સાચું તમારો ઉત્તર સાચો છે સાચું ઉત્તર સાચો છે ખૂબ સરસ ખાલી જગ્યા પાંચ દર્દી તાત્કાલિક સેવા મળે તે માટે ગુજરાતમાં ખાલી જગ્યા યોજના છે

પહેલું છે મુખ્યમંત્રી અમૃતમ યોજના કેન્દ્ર સરકાર ચલાવે છે સાચું કે ખોટું ખોટું કારણ કે મુખ્યમંત્રી અમૃતમ એટલે કે માં યોજના રાજ્ય સરકાર ચલાવે છે એટલે આ વિધાન ખોટું છે સાચું તમારું ઉત્તર સાચું છે હવે બીજું દિલ્હી દિલ્હી રાજ્ય એક રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ છે

વિધાનસભા કાયમી ગૃહ છે શું આ સાચું છે કે ખોટું છે સર આ વિધાન ખોટું છે કારણ કે વિધાનસભા એ કાયમી ગૃહ નથી પરંતુ વિધાન પરિષદ એ કાયમી ગૃહ છે એટલે કે વિધાનસભા કાયમી ગૃહ છે એ વિધાન ખોટું છે સાચું એકદમ સાચું તમારો જવાબ તદ્દન સાચો છે ખૂબ સરસ હવે આપણે પ્રશ્ન ત્રણ તરફ જઈએ આપણો પ્રશ્ન ત્રણ છે નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર આપો તો વિદ્યાર્થીઓ હું તમને પ્રશ્નો પૂછું એ પછી તમારે વારાફરતી એક એક જવાબ બોલવાનો છે તો ચાલો પહેલો પ્રશ્ન પ્રશ્ન એક છે ખરડો કાયદો ક્યારે બને છે સર સામાન્ય કે નાણાકીય ખરડાને વિધાનસભામાં વિવિધ તબક્કાઓ એટલે કે ત્રણ તબક્કાઓમાંથી પસાર કરીને રાજ્યપાલની મંજૂરી માટે મોકલવામાં આવે છે રાજ્યપાલની મંજૂરી મળતા ખરડો કાયદો બને છે સાચું તમારો જવાબ સાચો છે ખૂબ સરસ હવે પ્રશ્ન બે રાજ્ય સરકારના અંગો જણાવો સર રાજ્ય સરકારના ત્રણ અંગો છે ધારાસભા બીજું કારોબારી અને ત્રીજું ન્યાયતંત્ર ધારાસભા કાયદા કામ કરે છે કારોબારી તેનો કરાવવાનું કામ કરે છે અને ન્યાયતંત્ર કાયદાનું પાલન ન કરનાર તો સજાત કરે છે આમ રાજ્ય સરકારના મુખ્ય ત્રણ અંગો છે વેરી ગુડ તમારો જવાબ સાચો છે હવે આપણે પ્રશ્ન 3 તરફ જઈએ મુખ્યમંત્રીની નિમણૂક કોણ કરે છે સર મુખ્યમંત્રીની નિમણૂક રાજ્યપાલ કરે છે સાચું તમારો જવાબ સાચો છે હવે પ્રશ્ન 4 વિધાનસભામાં કોના માધ્યમથી પ્રશ્ન પૂછાય છે

ખૂબ સરસ વેરી ગુડ તમારો જવાબ એકદમ સાચો છે અહીં આપણો પ્રશ્ન 3 પૂરો થાય છે હવે આપણે પ્રશ્ન 4 તરફ જવાનું છે આપણો પ્રશ્ન 4 છે ટૂક નોંધ લખો વિદ્યાર્થી મિત્રો હું તમને પૂછું એટલે તમારે ટૂક નોંધ બોલવાની છે આપણી પહેલી ટૂક નોંધ છે રાજ્યપાલના કાર્યો તો ચાલો રાજ્યપાલના શું કાર્યો છે જણાવો સર રાજ્યપાલના કાર્યો આ પ્રમાણે છે પહેલું

એડવોકેટ જનરલ અને રાજ્યના જાહેર સેવા આયોગના અધ્યક્ષની નિમણૂક કરે છે પાંચમું તેઓ વિધાનસભા તેઓ વિધાનસભાએ પસાર કરેલા ખરડા પર સહી કરીને ખરડાને કાયદાનું સ્વરૂપ આપે છે તેઓ રાષ્ટ્ર પ્રમુખ સાથે વિચાર વિમર્શ કરી રાજ્યની વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કરે છે સાતમું તેઓ તટસ્થ અને નિષ્પક્ષ રહી રાજ્યના વહીવટનું ધ્યાન ધ્યાન રાખે છે આઠમું તેઓ રાજ્ય સરકારની કામગીરી વિશે રાષ્ટ્ર પ્રમુખને વાકેફ કરે છે અને સર નવમું છે રાજ્યમાં રાષ્ટ્ર પ્રમુખ શાસન સ્થપાય તો તેઓ રાષ્ટ્ર પ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ સંભાળે છે સર આ હતા રાજ્યપાલના કાર્યો કે જેઓ જે કાર્યો તેમણે કરવા જોઈએ ખૂબ સરસ તમારો ઉત્તર સાચો છે પરંતુ જવાબ બોલો ત્યારે શાંતિથી બોલવાનો અને ઉતાવળ કરવાની નથી ચાલો હવે આપણે પ્રશ્ન બે તરફ જઈશું આપણે બીજી ટૂંકનો છે જાહેર સ્વાસ્થ્ય સેવાઓ તો ચાલો આનો જવાબ આપો મને સર જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના જાહેર આરોગ્ય કેન્દ્રો પ્રાથમિક સારવાર કેન્દ્રો એટલે કે પીએચસી ગ્રામીણ ક્ષેત્રોમાં આરોગ્ય પેટા પેટા કેન્દ્રો મોટા શહેરોમાં આવેલી સિવિલ હોસ્પિટલો બાળકો માટે જુદા જુદા પ્રકારના રસીકરણ કાર્યક્રમો સ્વચ્છતા અભિયાન પીવાના શુદ્ધ પાણીની પ્રાપ્તિ પર્યાવરણ જતનના કાર્યક્રમો કુટુંબ કલ્યા કલ્યાણના કાર્યક્રમો વગેરે દ્વારા જાહેર સ્વાસ્થ્ય સેવાઓ રાજ્યના નાગરિકોને પૂરી પાડવામાં આવે છે ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર અંકુશ નસીબી દવાઓ પર નિયંત્રણ જીવલેણ રોગો સામે રક્ષણ અને તેના નિવારણ નિવારણના ઉપાયો વગેરેને લીધે રાજ્યના લોકોની સુખાકારી વધે છે તાત્કાલિક સારવારની સેવાઓ માટે સમગ્ર રાજ્યમાં એકસો આઠની સુવિધા ઉપલબ્ધ છે આમને આમ ઉત્તર આપતા રહો હવે આપણો પ્રશ્ન 3 છે મુખ્યમંત્રીના કાર્યો તો ચાલો આનો ઉત્તર આપો મને આ પ્રમાણે છે તે છે દરેક મંત્રીના પર દેખરેખ રાખે છે જરૂર પડે માર્ગદર્શન પૂરું પાડે છે

કે રાજ્યના નાગરિકોના કલ્યાણ સુખાકારી અને વિકાસ માટે સતત કાર્યશીલ રહે છે ને નવમું તે સરકારની નીતિઓમાં ઉદ્ઘોષક પથદર્શક અને સુકાન સુકાની તરીકે ફરજ બજાવે છે શાબાશ તમારો ઉત્તર સાચો છે હવે ટૂંક નોંધ ચાર વિધાનસભાની રચના તો ચાલો આ વિશે કહો વિધાનસભાની રચના રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા કહેવાય છે બંધારણની જોગવાઈ મુજબ વિધાનસભામાં સભ્યોની સંખ્યા સાહીઠથી ઓછી અને પાંચસોથી વધારે હોઈ શકે નહીં વિધાનસભાની રચના રાજ્યના નાગરિકો દ્વારા પ્રત્યક્ષ રીતે ચૂંટાયેલા સભ્યોથી થાય છે રાજ્યના વિસ્તારોને જુદા જુદા મત વિભાગોમાં વહેંચવામાં આવે છે દરેક મત વિસ્તારમાંથી એક સભ્ય ચૂંટાય છે હાલમાં ગુજરાત રાજ્યની વિધાનસભામાં કુલ એકસો બ્યાસી બેઠકો છે દરેક રાજ્યની વિધાનસભાની સભ્ય સંખ્યા રાજ્યની વસ્તીના ધોરણે નક્કી થાય છે વિધાનસભાના સભ્યોને રાજ્યના અઢાર કે તેથી વધુ ઉંમરના નોંધાયેલા મતદારો ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે ચૂંટાયેલો સભ્ય ધારાસભ્ય કે વિધાનસભ્ય કહેવાય છે અંગ્રેજીમાં તેને એમ એલ એ એટલે કે મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલીના નામથી ઓળખાય છે વિધાનસભાની મુદત પાંચ વર્ષની હોય છે તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે કેટલીક અસામાન્ય પરિસ્થિતિમાં બંધારણીય જોગવાઈ અનુસાર સરકાર ચાલી શકે તેમ ન હોય કે સરકારની રચના થઈ શકે તેમ ન હોય ત્યારે રાજ્યપાલની ભલામણથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખ શાસન લાદે છે તે સમય દરમિયાન રાજ્યપાલ રાજ્યનો વહીવટ સંભાળે છે આ પ્રમાણે રચાયેલી વિધાનસભા તેના સભ્યોમાંથી અધ્યક્ષ એટલે કે સ્પીકર અને ઉપાધ્યક્ષ એટલે કે ડેપ્યુટી સ્પીકર ને ચૂંટી કાઢે છે હવે આપણે આગળ વધીએ પ્રશ્ન પાંચ તરફ વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન પાંચ છે નીચેના પ્રશ્નોના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર આપો એટલે કે તમારે આ પ્રશ્નોના જવાબ વિસ્તારથી આપવાના છે આપણો સૌથી પહેલો પ્રશ્ન છે એટલે કે પ્રશ્ન એક રાજ્ય સરકારના કાર્યો જણાવો તો ચાલો આનો સચોટ મને રાજ્ય સરકારના કાજો એક કે લોક કલ્યાણ સાથે છે બે રાજ્યના લોકોની પાયાની જરૂરિયાતો વીજળી પાકા રસ્તા પીવાનું શુદ્ધ પાણી સ્વાસ્થ્ય વગેરેને લગતા કાર્યો કરે છે ત્રીજું કે સસ્તા અનાજની દુકાનો મારફત ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે ચોથું પૂર દુષ્કાળ વાવાઝોડું વગેરે કુદરતી વખતે તે લોકોને તાત્કાલિક મદદ પૂરી પાડે છે પાંચમું કે રાજ્યમાં લોકોને ન્યાયની વ્યવસ્થા વાહન વ્યવહાર શિક્ષણ સંસ્થાઓ હોસ્પિટલો વગેરેની સુવિધાઓ પૂરી પાડે છે છઠ્ઠું કે રાજ્યમાં કાયદો શાંતિ અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અગત્યની ભૂમિકા ભજવે છે તો આ હતા રાજ્ય સરકારના મુખ્ય કાર્યો વાહ ખૂબ સરસ તમારું ઉત્તર એકદમ સાચું છે હવે આપણે પ્રશ્ન બે તરફ જઈએ પ્રશ્ન બે છે નાગરિકના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકાર કયા કાર્યો કરે છે તો ચાલો ઉત્તર આપો નાગરિકના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકારના કાર્યો પહેલું તે સસ્તા અનાજની દુકાનો દ્વારા ગરીબોને અનાજનું વિતરણ કરે છે બીજું તે ઓરી અછબડા પોલિયો વગેરે રોગોના નિયંત્રણ માટે રસીકરણના કાર્યક્રમોનું આયોજન કરે છે ત્રીજું તે દારૂબંધી અને ખાદ્ય પદાર્થોમાં થતી ભેળસેળ પર નિયંત્રણ મૂકે છે ચોથું તે તાત્કાલિક સેવાઓ માટે એકસો આઠની યોજના ચલાવે છે પાંચમું તે સ્વચ્છતા અભિયાન અને શૌચાલય યોજનાનું સંચાલન કરે છે છઠ્ઠું તે ઔષધિ કેન્દ્રો મારફતે સામાન્ય દવાઓ સસ્તા દરે વિતરણ કરે છે સાતમું મલેરિયા કમળો કોડ અંધત્વ મધુપ્રમેય ક્ષય કેન્સર વગેરે રોગો પર નિયંત્રણ લાવવા તે આરોગ્ય સેવાનું આયોજન કરે છે સર આ છે નાગરિકોના સ્વાસ્થ્ય માટે રાજ્ય સરકારના કાર્યો વેરી ગુડ ખૂબ સરસ તમારો જવાબ સાચો છે હવે જોઈએ વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાત જણાવો તો ચાલો આપો ઉત્તર વિધાનસભાના આ પ્રમાણે તેની ઉંમર 25 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ ત્રીજો તે સરકારી સંસ્થામાં સવેતન હોદ્દો ધરાવતો હોવો જોઈએ નહીં અને ચોથો તે વ્યક્તિ નાદાર અસ્થિર મગજની કે સજા પામેલ ગુનેગાર હોવી જોઈએ નહીં આ છે વિધાનસભાના સભ્ય બનવા માટેની લાયકાતો સરસ સાચું તદ્દન સાચું તમારું ઉત્તર સાચું છે હવે પ્રશ્ન 4 રાજ્યની કારોબારીની રચના કઈ રીતે થાય છે સર રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ એટલે કે ગવર્નર મુખ્યમંત્રી અને મંત્રીમંડળનો સમાવેશ થાય છે રાજ્યપાલ વિધાનસભાના બહુમતી પક્ષના નેતાને મુખ્યમંત્રી તરીકે નિમણૂક કરે છે મુખ્યમંત્રીની ભલામણ પ્રમાણે રાજ્યપાલ મંત્રીમંડળના સભ્યોની નિમણૂંક કરે છે આ રીતે રાજ્યની કારોબારીની રચના થાય છે મંત્રીઓના નિયંત્રણ અને માર્ગદર્શન હેઠળ કામ કરતા વહીવટી અધિકારીઓનો પણ ਕਾਰੋબારીમાં સમાવેશ થાય છે મંત્રી મંડળને રાજકીય કારોબારી અને વહીવટી અધિકારીઓને વહીવટી કારોબારી કારોબારી કહેવામાં આવે છે અરે વાહ ખૂબ જ સરસ તમારો ઉત્તર સાચો છે હવે આપણે પ્રશ્ન 5 વિશે વાત કરીએ આપણો પ્રશ્ન 5 છે રાજ્યની કારોબારીની ફરજો લખો તમને આ પ્રશ્ન અલગ રીતે પણ પૂછાઈ શકે કે રાજ્યની કારોબારી જણાવો અથવા તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જળવાય તેની તકેદારી રાખે છે ત્રીજું તે રાજ્યની આર્થિક અને સામાજિક સમસ્યાઓ દૂર કરવા પ્રયત્ન કરે છે ચોથું તે રાજ્યના નાગરિકોની ગરીબી અને બેકારી દૂર કરવા માટે આયોજન તૈયાર કરે છે પાંચમું તે રાજ્યમાં શિક્ષણ સ્વાસ્થ્ય વાહન વ્યવહાર સંદેશાવ્યવહાર વીજળી વગેરેઓ સો વગેરે સેવાઓ પૂરી પાડે છે છઠ્ઠું તે નાગરિકોને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ મળી રહે તેનું આયોજન કરે છે સાતમું તે સમગ્ર રાજ્યનો વહીવટ સરળતાથી ચાલે તેની કાળજી રાખે છે આઠમું તે પ્રજા કલ્યાણના કાર્યો કરે છે નવમો તે વિધાનસભામાં ખરડા દાખલ કરે છે અને તેમને કાયદાનું સ્વરૂપ અપાવે છે સર આ હતું આ હતો રાજ્યની કાર્યવાહીની ફરજો વેરી ગુડ તમારો ઉત્તર સાચો છે તો વિદ્યાર્થી મિત્રો આજે આપણો સ્વાધ્યાય અહીં પૂર્ણ થાય છે નવા પાઠ અને નવી સમજૂતી સાથે ફરી મળીશું ત્યાં સુધી આવજો આવજો સર ગુડબાય બાય બાય સર સી યુ